મેઘરજ તાલુકાના અંતરિયાળ અને આદિવાસી વિસ્તાર એવા ચિકારી ગામે ગઈકાલે શાળા છૂટ્યા બાદ ધોરણ 6 માં અભ્યાસ કરતો મૌલિક ખરાડી પોતે વર્ગખંડમાં જ રહી ગયો હતો અને શિક્ષક દ્વારા વર્ગખંડને તાળું મારી દેતા વિદ્યાર્થી મૌલિક રૂમમાં પુરાઈ રહ્યો હતો. વિદ્યાર્થીના માતા પિતાએ મોડી રાત સુધી વિદ્યાર્થી ઘરે ન પહોંચતા ગામમાં અને આસપાસના ગામમાં તપાસ હાથ ધરી હતી, પરંતુ મૌલિક ક્યાંય ન મળી આવ્યો. છેવટે વહેલી સવારે મૌલિકના પિતાને એવો ખ્યાલ આવ્યો કે કદાચ સ્કૂલના રૂમમાં જ રહી ગયો હશે, તો તેમ માની વહેલી પરોઢે શાળામાં તપાસ હાથ ધરતા મૌલિક શાળામાંથી જ મળી આવ્યો. સમગ્ર ઘટનાને લઈ શાળા ખુલતા જ ગામના વાલીઓ અને આગેવાનો શિકારી પ્રાથમિક સ્કૂલમાં દોડી આવ્યા હતા અને બેદરકારી દાખવનાર શિક્ષક સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. એક શિક્ષકની બેદરકારીના કારણે કકડતી ઠંડીમાં આખી રાત વિદ્યાર્થીને વર્ગખંડમાં ભૂખ્યા અને તરસ્યા પુરાઈ રહેવાનો વારો આવ્યો હતો. ગ્રામજનોએ આવી બેદરકારી દાખવનાર શિક્ષક સામે કડકમાં કડક સજા કરવાની માંગ કરી છે. શાળામાં ફરજ બજાવનાર આચાર્ય બેન અને અન્ય શિક્ષક સહિત 3 શિક્ષકોની અન્ય સ્થળે બદલી કરવાની માંગ કરી છે અને જો આવા બેદરકાર શિક્ષકોની બદલી ના થાય તો આગામી 3 દિવસમાં વિદ્યાર્થીઓના શિક્ષણ બહિષ્કાર સહિત શાળાને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી છે. આવા શિક્ષકોની ઘોર બેદરકારી બાદ શિક્ષણ તંત્ર સફાળું જાગ્યું હતું અને જિલ્લા શિક્ષણ અધિકારીએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે અને તે મુજબ તાલુકા શિક્ષણ અધિકારી છિકારી પ્રાથમિક શાળામાં દોડી આવ્યા હતા અને શાળાના તમામ શિક્ષકોને લેખિત જવાબ લઈ કસૂરવાર શિક્ષક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એમ જણાવ્યું હતું. સુવેરા લીલા પૂનમ છે, ટીપીઓ મેઘરજ. ઉપર લેવલથી આદેશ મળતા શિકારી 1 પ્રાથમિક શાળાની અંદર તપાસ સાથે આવેલા છીએ. તપાસમાં જે સામે એક્શન લેવાનું થશે તેની સામે એક્શન લેવા કાર્યવાહી કરવામાં આવશે. ખરાડી અરુણાબેન મોહનભાઈ, હું સરપંચ તરીકે છું, તો એટલું કહેવા માગું છું કે આ બાળક કાલે સ્કૂલમાંથી ઘરે ગયો નહીં, તો એ સ્કૂલમાં પુરાઈ ગયો તો એમને કોઈ અમને કોઈને જાણ થઈ નહીં. પછી એમના મા બાપ આખે આજુબાજુ શોધખોળ કરી અને પછી એ લગભગ 7:30 વાગે મારા ઘરે જાણ કરવા માટે આવ્યા કે મારો બાળક ખોવાઈ ગયો છે, સ્કૂલમાંથી ઘરે આવ્યો નથી. તો અમે બધાએ એવું કીધું કે તમે જોયું, તપાસ કરી આજુબાજુ, કહે છે કે હા આજુબાજુ તપાસ કરી. તો પછી કહે છે પોલીસને જાણ કરીએ કે કેવું કરીએ. અમે કીધું પોલીસને તો કાલે જાણ કરીશું, આજે આપણે આજુબાજુ તપાસ કરો. એના ક્લાસમાં 6 ધોરણમાં ભણે છે તો ક્લાસના છોકરાઓના ઘરે જઈને તપાસ કરો અને કદાચ અત્યારે બોરની સિઝન છે તો આજુબાજુ બોર ખાવા કે ક્યાં ગયો હોય તો કદાચ આજુબાજુ કૂવા પણ છે, જાડી ઝાખરા છે તો ત્યાં પડી ગયો હોય ત્યાં પણ તપાસ કરો. એવું કરીને અમને એમને શોધખોળ કરવાની કીધી. તો એમણે આખી રાત ઠંડી કડકડતીમાં આજુબાજુ આખે તપાસ કરી અને છેલ્લે એમને વિચાર આવ્યો કે ક્લાસમાં તો કદાચ જોઈએ. તો એ ચાલતા ચાલતા જે પ્રિન્સિપાલ છે બાજુના ગામના જ છે ત્યાં ગળીએ ગયા એમના ઘરેથી. ત્યાંથી ચાવી લાવીને જોયું તો એમને 5:30 વાગે છોકરો ખરેખર ક્લાસમાં હતો, કડકડતી ઠંડીમાં ધ્રુજતી હાલતમાં. એ તો ઠીક છે કે કમનસીબે એ જીવતી હાલતમાં મળી ગયો. અને પછી એમણે છોકરાને ઘરે લઈ જઈને એમને ચાદરાને ઓઢાડ્યા અને કઈ ઠંડીની તાપાડ્યો અને આવી રીતે એ લોકોને પેલું કર્યું. અને પછી એ 6 વાગે મારા ઘરે આવીને કીધું કે સરપંચ સાહેબ, અમારો છોકરો મળી ગયો છે, એ ક્લાસમાં હતો એમ. એટલે પછી હું તો એટલું જ કહેવા માગું છું કે ખરેખર આ શિક્ષકોની બેદરકારી કહેવાય. એમને ક્લાસ બંધ કરતાં એમને આંખે તપાસ કરીને જોવું જોઈએ કે ક્લાસમાં કોઈ પુરાઈ તો નથી ગયું. આ તો ઠીક છે એ છોકરો બચી ગયો, નહીં તો મરી ગયો હોત તો એમની શું પોઝિશન હોત. અને બીજું એમ કહેવા માગું છું કે આવી નવી બેદરકારી રાખશે તો ખરેખર આ ક્લાસ ક્લાસરૂમમાં કોમ્પ્યુટર છે એવું બધું છે, કોઈક ચોરી જાય તો એની પણ જવાબદારી કોણ રાખે. એટલે ખરેખર શિક્ષકોની બેદરકારી જ કહેવાય. અને ખરેખર શિક્ષકોએ વિદ્યાર્થીઓને એ ક્લાસ બંધ કરવાનું ના સોંપવું જોઈએ, એમને જાતે જ બંધ કરવા જોઈએ. બસ. મહેન્દ્ર પ્રસાદ સાથે NS ગુજરાત ન્યૂઝ અરવલ્લી.